નમસ્કાર, એટ ધ રેટ ગુજરાતમાં આપનું સ્વાગત છે. સમગ્ર રાજ્યભરમાં રખડતા પશુઓનો જે ત્રાસ છે ને, તેનાથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે છેલ્લા ઘણા સમયથી. રસ્તે રખડતા પશુના કારણે અવારનવાર સર્જાતા હોય છે અનેક અકસ્માતો, જેમાં કેટલાય લોકો તો ગંભીર રીતે ઘાયલ, તો કેટલાકે તો જીવ પણ ગુમાવવાનો વારો આવ્યો. તેમ છતાં પણ દર્શક મિત્રો, તંત્રની ઊંઘ ઉડતી જ ન હતી, આને લઈને યોગ્ય એક્શન લેવાતું ન હતું તંત્ર દ્વારા. જોકે તાજેતરમાં જ રખડતા ઢોરને લઈને ગુજરાત હાઈકોર્ટે તંત્ર સામે કરી લાલ આંખ, આપી દીધા કડક આદેશ, અને ત્યારબાદ તંત્રની ઊંઘ ઉડી. જી હા, વાત કરીએ વડોદરા શહેરની, તો વડોદરામાં તો આ દરમિયાન કંઈક જોવા મળ્યું નવું જ. આપને જણાવી દઈએ કે પહેલા શહેરમાં રખડતા ઢોર બન્યા હતા લોકો માટે મુસીબત, ત્યારે હવે રખડતા ઢોર પકડવા જતા પાલિકાના કર્મચારીઓના ચોટિયા છે જીવ તારવે. એવું શું થયું? તો દર્શક મિત્રો, તેઓ સામે રણચંડી બની મહિલાઓ, એવા કંઈક દ્રશ્યો આવ્યા છે સામે, સોશિયલ મીડિયા પર થયા વાયરલ. અહીં રખડતા ઢોર પકડનાર પાલિકાના કર્મચારીઓ પાસેથી દાતરડું અને દંડા લઈને પહોંચેલ મહિલાઓ તેઓ સાથે ઘર્ષણ કરીને ઢોર છોડાવી ગઈ હોવાનું કંઈક સામે આવ્યું છે. દરમિયાનના મહિલાઓની દાદાગીરીના પાલિકાના કર્મચારીઓ સાથે મહિલાઓની ઝપાઝપીના દ્રશ્યો સોશિયલ મીડિયા પર થઈ રહ્યા છે વાયરલ, જેને જોઈશું સાથે જ અંગે વાત કરીએ ડિટેલમાં. દર્શક મિત્રો, ગુજરાત હાઈકોર્ટ દ્વારા એક તરફ જ્યાં રખડતા ઢોરને પકડવા મુદ્દે સરકારને આપવામાં આવી કડકમાં કડક સૂચના, કહેવામાં આવ્યું કે હવે રસ્તા પર રખડતા ઢોરના કારણે કોઈને ઈજા કે મોત ન થવા જોઈએ, ત્યારે દર્શક મિત્રો, બીજી તરફ વડોદરા શહેરમાં રખડતા ઢોર પકડવા જતા પાલિકાના કર્મચારીઓના જીવ મુકાયા છે જોખમમાં. જી હા, તેઓને કામગીરી કરવી પડી ગઈ છે ભારે, તેવું કંઈક આવ્યું છે સામે. તેઓના કામમાં વચ્ચે આવી રહી છે મહિલાઓ, તેવા કંઈક દ્રશ્યો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. વાત એમ છે કે રખડતા ઢોરને પકડવા ગયેલી જે ટીમ હતી તેની સાથે મહિલાઓનું થયું ઘર્ષણ અને તેઓ ઢોર છોડાવીને લઈ ગઈ. તમને જણાવી દઈએ કે આ મામલે બાપોદ પોલીસ સ્ટેશનમાં 3-4 મહિલાઓ સામે ફરિયાદ દાખલ કરવામાં આવી હોવાના પણ રિપોર્ટ છે. દર્શક મિત્રો, મીડિયા અહેવાલો એવા છે કે આ ફરિયાદમાં એમ જણાવવામાં આવ્યું કે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની ઢોર પકડવાની કામગીરી કરતી ટીમ ગત રોજ બપોરે આજવા રોડ પૂનમનગર નજીક પહોંચી હતી, જ્યાં કૃષ્ણનગર પાસે ઢોર રોડ પર જોતા તેને પકડવાની કામગીરી કરવામાં આવતા હાથમાં દાતરડું લઈને આવેલ મહિલા તેમજ લાકડી લઈને આવેલ મહિલા સહિત 3-4 મહિલાઓ પાલિકાની ટીમ સાથે કરવામાં ઉતરી ગઈ ઘર્ષણ. પાલિકાના કર્મચારીઓ સાથે મહિલાઓની આ ઝપાઝપીના દ્રશ્યો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. આપને જણાવી દઈએ કે એવી ખબરો પણ છે કે આ મહિલાઓએ પાલિકાના સ્ટાફને અપશબ્દો પણ કહ્યા હતા, તેમજ મારા ઘરેથી મારું ઢોર કેમ લઈને જાઉ છો તેમ કહી ઝપાઝપી પર આ મહિલાઓ ઉતરી ગઈ હતી. આ મહિલાઓએ એટલી હદે દાદાગીરી કરી હોવાની ખબરો છે કે કોર્પોરેશનના કર્મચારીઓએ જે ઢોર પકડ્યા હતા તેને આ મહિલાઓ છોડાવી ગઈ હતી. આ મામલે 3-4 અજાણી મહિલાઓ સામે બાપોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાઈ હોવાના રિપોર્ટ છે. બીજી અનેક ખબરો સાથે ફરી મળીશું. ધન્યવાદ.